કોણ કોણ આવ્યું છે પુનમ ભરવા? હપ્તા ભર્યા કે ખાલી પુનમ ભરો છો? ડાકોર ભૈયા જાવ સાહેબ, મોટી મોટી આંખ્યું આમ જોયે, ક્યાંથી ક્યાંથી છે? પુનમ ભરવા આવ્યા છે કે હપ્તા ભર્યા વગર ના આવ્યા છે? આ બધું જાણે છે અને આપણે જાણીએ, છતાં જાય પાછા યાદ રાખજો. ઈશ્વરે મને તમને કીધું છે, રોજ માગવા આવ્યું છે, એ કરતા કોક દી મળવા આવે, માગવા જેવો તને રહેવા નહીં દે. કોક દી મળવાનો પ્રયાસ તો કર તું. ગોતી લેજે, ગોતી લેજે, એને ભીતર છે, ક્યાંય બહાર નથી. માલપા તો કોક દી ડોક્યું કર તું, તને માગવા જેવો, પણ આપણે ટેવ પડી છે ને, ટેવ પડી છે આપણે. મને માગ્યું મળે બસ. માફ કરજો અતિશોક્તિ સાથે, જો અમુક 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 ને વર્ષોથી હું જોઉં છું. જાગે બાપુ, હવે રામ ગલ્લે બે, એક જણા માં દેજે થોડોક ઓટલ માં બે લે. હા હા, મગાવો સા, કે બપોર થઈ જાય, ખાઈને પાછો હોય જાય, પાછો ઈનો ક્રમ. બીજું કાંઈ એમ કરવાનું, બીજાની ટ્યુબમાં હવા ભરવાની, પછી ટાયર ફાટે. તેવું આપણી 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 તેવું તો જોવો સાહેબ, એવી મોરલી ઉકરે પછી. આહા, થડિંગ થડિંગ જાતો હોય. ખાલી મનથી વિચારો સાહેબ, આપણે ઈ ભૂમિના સંતાનો છીએ. આપણે પછી એમાં વર્ણ ભેદ ન હોય, જ્ઞાતિ ભેદ ન હોય સાહેબ. મોરલીઓ બહુ કરી, મોરલીઓ જો ભણ થઈ જાય, એક મિત્ર ના લગ્ન હતા, બીજા મિત્ર એને ભેટમાં ઘડિયાળ આપી, ઘડિયાળ. અને ઈ ઘડિયાળ પાસે એવી, એક વાગે કે કોઈલ આમ દરવાજા ખુલે ને કોઈલ બહાર નીકળે, કુહુ કરીને બહાર આવે ને, એક વાગે તો એક વાર બોલે, બે વાગે તો બે વાર, ત્રણ વાગે ત્રણ, પંદર હતર દી થયા ને પછી પાછા બે ભેગા થયા, લાલ એક ફિલ્મ જોવા જઈ. હે આ ફિલ્મ ઉપ્યા કસણાય હોય ને તો બધું હામું આવે. બહાર નીકળ્યા ત્યાં ગાડીમાં હવા નહીં, ટુ વ્હીલમાં થતા થતા પરસે રેવજેપ થઈ ગયા, ચાર વાગ્યા ઘરે પહોંચ્યા. ડોરબેલની ઘંટડી વગાડી, ઘંટડી વાગી, દરવાજો ખુલ્યો. અહીંયા કોયલને બહાર નીકળવું ને એની પત્નીને પૂછવું કેટલા વાગ્યા. ઘટના એટલી ઘટી ગઈ, હવારે ઓલો ઘડિયાળ લઈને આ મિત્રને પાછો દેવા ગયો, કાલે આ ઘડિયાળ તો કેમ ક્યાંથી મગાવી દીધો ને ખબર, એ કઈ જ્યાંથી મગાવ્યું હોય ત્યાંથી, ઘડિયાળ નહીં હાલે. કેટલા વાગે ઘરે પહોંચ્યા તો કે ચાર વાર, કે કોઈલ તો ચાર વાર બોલીને વીકી, આઠ વાર મારે બોલવું પડ્યું, કેવું પડ્યું હજી બાર જ વાગ્યા એમ. અને આપણું રોજનું આવવું છે સાહેબ, લગભગ કવરેજ ની બાર જ હોય. આપણે અમદાવાદ શું કહેતો, મંડી ની માય જ દેખાય. નહીં તો બીજા ને કહેતો તો અમદાવાદ છું. પણ આશ્ચર્ય તો આશ્ચર્ય છે ને, ગમે ત્યાં દ્રષ્ટિ કરો સાહેબ. નથી ગામડામાં બાપા મામા ઉનાળો જામેલો અને એમ શું કહો, હો હો હો, હાય હાય હાય, પાણી ક્યાંય ન મળે, હાજે આમ કાહાની તાળીમાં કઢી આવે અને કઢી જ ને બાપા નિહાકો નાખે, કરે રે રે કઢું જ, હા વાડી ક્યાં ઓલા થઈ ગયા, કઢું જ. કોક તો સુરત બોલાવો, અનોળી તાકડે ન કરે, નારાયણ ભગવાન ને કઈક એવો આદેશ ટેલિફોન થયું છે, દીકરાનો ફોન આવ્યો, બાપા આવો હમણાં અહીંયા. બાપર એમ થયું, હાશ હાશ, આવ્યા હવારે ઉતરા, હાલ હું જી મને હું આજે જો જગન જા નહીં, હાનની વાળું ટાણે ભેગા જાઉં. અને વહુ ને બિચારી ને એમ થયું, બાપા આવ્યા જ થાય કે આજે ખીચડી ને કઢી કરું, બાજરા ને રોટલા, તળેલા મરચા, અને આમ કઢી આવી. બાપા રાણ પાણ થઈ ગયા, કે હે બેન હું તો બસ માં આવ્યો, તું છે માં આવી, કે એ મને આનથી કોક ક્યાંક કોક લઈ. અને વળી મુંબઈ એક દીકરો રહેતો હતો, એની વળી ફોન કર્યો કે બાપા હમણાં આવ્યા છે તો અહીં મોકલો. બાપાને એમ ચુવાશ, મુંબઈ ગયા વો, ક્યાં ગયા તો, એ તો મળવા ગયા તો, હવે આપણે શું ખાવું બાપ દીકરો, હોટલો છે નહીં બાપા, શું તમે જે, હાલો હાલો, તો એ શણાનું શાક ને નાયણ ને
બાપા કે આ મારાથી નો છે. એ ભાઈ ખીચડી કાઢી લાવ બાપા હાટું. બાપા કે આંતી મને દેહમાં મૂકી દા, મારી મીઠા લીમડા વાળી કોઠી હારી તેની કરતા. ભાગ્ય બિન નર પાવત ના, આપણે ગમે એટલા પ્રયાસો કરીએ સાહેબ, ઘણા નથી. આપણે આપણી હેડી ના, તમે જો આ ગામમાં જેથી આપણે આવ્યા હતી 35-40 વર્ષ પહેલા, તો આપણે એમ કહેતા કહો ફલાણો ભાઈ મારી હારી જ આવ્યો, એ ક્યાં ને હું ક્યાં, એમ એના ભાગ્ય હોય સાહેબ. એ સૂર્ય પહેલા, સૂર્ય ઉદય થાય ને એ પહેલા એ જાગી જાય છે, અને એનો ધંધો યો જાય છે. પણ એકાદી વાત કરી અને બેન કિરણબેન ને મારે મન ખબર છે કે હું બોલીશ ક્યાં હું તમે, અને પણ એક ચોખવટ કરી દઉં કે તમે ભલે પૈસા ઉડાડવા ન આવો પણ હાથ હાથ નામ તો મોકલો સુરેશભાઈ. હા કે ભાઈ એટલા તરફથી એટલું, એટલા તરફથી એટલું, એટલા તરફથી એટલું, એટલા તરફથી એટલું, એમ નથી ને ગામડામાં આપણી જૂની વાત. અને ભવાઈ એવા રેમ્યા, એવા રેમ્યા, એવા રેમ્યા. એક બાપાને મોજ આવી કે 5 ભેંસું આપણી લખો, અને તઈ તો હું રૂપિયાનું પાવલીનું હવાર 2 રૂપિયા ને 5 ની નોટ ભરાય કે તો રઘુ બાર આવી જાય. અંબે માતાજી જય, હો રઘુ બાર આવી જતી. અને ઈ દ્રશ્ય આપણે મારી આંખે જોયા હતા, પણ પણ ઈ આખું આખું જે મેદાન ગાજતું. અરે ભલા મોરી રામા, ભલા તાઈ રામા, ઓ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ઓ કોકની ખુલતી હોય તમે જોજો. બાજુમાં એક તલકસન શેઠ વાણિયાની ડેલી ખખડાવી હોય રાતે. શેઠ જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર બાપા, જાગો જાગ ગીત ને બાર આવો. હા હું થયું, આવી એક બોબરાણી થઈશ. એટલે શેઠે કીધું કે ભાઈ હું કવે એમ કરવાનું, અને આપણે જે વધારો કરીએ છીએ મને આપવાનું. પાકું પાકું. હવારે મંડળું આવ્યું, મંડળાનો નાયક ને 15 જણા. જય શ્રી કૃષ્ણ બાપા તો કે અંબો, હાય સ્વામિનારાયણ તો કે અંબો, મહાદેવ તો કે અંબો. એ હંબો જ્યાં કઈ કયો હંબો હંબો હંબો, એમાં શેઠ મંગલ પ્રવેશ કર્યો. હું છે આ બધું, આ બાપા કઈ ખમતા જ નથી, હંબો હંબો જ કરે. આ તો તમે બહુ સારું રહ્યા. 5 દી પેલા બાજુના ગામમાં અમારું આખું ગામ નોંધાયું ગઈ વાસ. હજી બોલ્યા ધક્કા ખાય મંડળાનો નાયકે, તો આનું બધું પૂરું. ભાઈ હાલો નીકળો ભાઈ, આપણે કઈ ભેહું ની હાટું રહેવાય, અહીંયા નીકળો. અને પછી ઓલા શેઠે કીધું કે બાપા હા રાજે વધારેલા તો કે અંબો. મારા બાપ તમારી ફરમાઈ શું લઈશ, પણ મેં કીધું કે અમારી ફરમાઈ શું કોક પૂરી કરો, અમારે નથી લઈ જવું. આ ચોખવટ કરી શરૂઆતમાં એટલા માટે. આપણું એક બહુ જૂનું ગીત છે, તમે જો જૂના જૂના ગીત છે ને, આપણે 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 જીવન આપે છે સાહેબ. ભજન જીવન આપે છે, એની સામે ગીતો જીવન આપે છે, એની સામે લગ્ન ગીતો આપણે જીવન તો આપે જ છે. સમજાય તો ન સમજાય ને તો કાંઈ આપણને કાંઈ ફેર પડતો નથી. ઘણા નથી કહેતા, એક વસ્તુ નક્કી રાખજો, બહુ સમજેલો ન હોય, બહુ બહુ સમજેલો માણા હોય ને ધૂળની જરૂર તો એને પડે સાહેબ. એટલે બહુ સમજવું નહીં. દિલ્હીની બજારમાંથી એક જણો નીકળ્યો ને આમ જોયું ને મોટો પોદળો જોઈ ગયો.
પંદર વીસ સાણા તમારે મન ગળ્યું. પોદળો ન હોય દિલ્હીમાં પોદળો, અને અહીંયા વસો વૈશ આહે બેહી ગયો આમ છે પોદળો ઉપર હાલતો થયો. પાછો બિચારનું મંથન ભર્યું પોદળો નો, અને અહીં થોડો પોદળો હોય હોય જ નહીં. પાછો આવ્યો બેઠો આમ આંગળી આમ કરી આમ છે પોદળો લ્યો છેલ્લે ઈ બોલ્યો પાછો હા સારું છે મારો પગ નો પીડ્યો આમ કરીને આમ કર્યો તો વાંધો નતો હે પોદળો હા આખો બગડ્યો એમ નહીં. સાહેબ જોઈ જોઈને હોરીએ જાચું ને બીબા વિના પછી પડે અત્યારે તમે જુઓ આ ચલણ કેવા આવ્યા છે. હરેક સમાજની વાત છે, આમાં કોઈ કોઈ બોલી નથી. ટીકા આલોચના કરવી કોઈનો અધિકાર નથી. કોઈની ટીકા કરવી એ આપણામાં હોવું પણ ન જોઈએ સાહેબ. એવી ફેશન આવી છે બાપુ. હમણાં એક ગામમાં મારો શમશાનના લાભાર્થે પ્રોગ્રામ હતો. મેં કીધું શું કરવાનું છે, મને કે વંડી કરવાની છે ફરતી. મેં ભાગી જાય કોઈ, અને કે ના મોક્ષાલય સારું બને. આ સત્ય વાત છે, જોક નથી, ગામનું નામ નથી દેતો હું. આવા કડવા ઘૂંટડા ઘણા જોયા છે, હા મોળા ચોમાહા જોયા છે સાહેબ. મેં કીધું શમશાનની વંડી કરવાની જરૂર નથી, તો શેરીમાં જેટલા ઉકડા છે ને એ અભિયાન ચલાવો સાહેબ. તમારા આંગણા ચોખા હશે ને તો આપણે મરવાની ગમે ત્યાં મજા આવશે. અને યાદ રાખજો મૃત્યુના પર્યાય ઘણા છે આપણી પાસે, એક્સિડન્ટમાં, પોઈઝનમાં, ગળા પાહામાં, હાથ બારમાં. જન્મ હોય તો માં જ હોય સાહેબ, મરી તો ગમે ત્યાં જવાય. ગઢડા વાળા જાદુ બાપા કેતા ને કે ભાઈ આમ માણા એક્સિડન્ટ થાય છે તો આમ તરબૂજ શેપા જાય તો ખાવા જેવું રહે, માણા વર્તા તો નથી. બહુ સત્ય છે, વાત ઈ કરતો હતો. ચાર દીકરીઓ ટૂંકમાં જુઓ આપણું પ્રાચીન ગીત, તમે જુઓ કેવી સમજણીઓ આપે છે આપણા ગીતો આપણે. પછી મારે બેનને વિનંતી કરવી છે અને એકાદી ફરમાય છે એની એકાદી બે કડી તમારી સામે. મારે ચાર દીકરીઓ વાતો, આપણું બહુ જૂનું ગીત છે. જો ગીતો નવા ઘણા નીકળ્યા છે, ગરબા એવા નીકળ્યા, આપણે એમ થાય શું ગાય છે આ લોકો. ચોટીલામાં જઈને ચામુંડને કેશું મારા દુશ્મનોને કરી દે ખલાસ, આમ ઝટકા લે આમ એવા ઝટકા. પણ ગરબાની રીત હોય સાહેબ, ગરબામાં એવી વેશભૂષા હોય આદિશની દીકરી પગની પાણી ન દેખાતી હોય. ગરબો તો ત્યારે રૂડો લાગે, ગગન આખો એમાં હમે જવાનું હોય છે. ગરબા ઉપર જેટલા પણ છિદ્રો હોય એ નભના તરાને ગણીને એ છિદ્રો પાડ્યા છે. અને જગમાં જેવી દીકરીઓ જયારે માથે ગરવો લઈને ની આમ ગોળ કુંડાળ ઘૂમતી હોય સાહેબ, આપણને એમ લાગે કે ઓહો બ્રહ્માંડ ભાડોદરી ઉતરી છે સાહેબ. માચમ ઘટી ગયા. મને એક જણો કહેતો ને મને, આપણે કુમાર ને કોઈ દી આપણે કુમાર હોય કુમાર એને કોઈ દી આપણે ટુકારો કર્યો જ નહીં. આનું કારણ મને સમજાય છે, શહીદ ને કોઈ દી ટુકારો ન હોય. એને ખબર છે કે આ વાવાઝોડું લઈને જે જાઉં છું. સાહેબ હવે ચાર દીકરીઓ વાતો કરે છે, કેવું ઘર મળે, કેવો વર મળે, કેવી સાસુ મળે અને કેવા સસરા મળે. આપણા ભાગમાં કે વ્રત નથી આવતું ને, એટલે આપણે આપણે બહુ બહુ આઝાદ છીએ, આઝાદ પંખી સાહેબ. આપણા ભાગમાં ક્યાં ગેરે સીધા હોય તો હાડા બારે ખાલી સડે લાવો લાવો કઈ પૂછવા. બેનું દીકરીઓ સમજણી થાય ત્યાંથી સાહેબ, ઉમરા પૂંજવાની શરૂઆત કરે
એવરેજ જેવરેજ ફૂલકાંદી સાકરિયા સોમવાર ભાખરિયા સોમવાર. અને આપણે તો એક એક ગોદડે ત્રણ ત્રણ વરો કાઢી નાખે, હીરા શીખતા નહીં, ધોયા જ નહીં ગોદડા કોઈ દી. અને એને વિના પછી હું ગાવતી નહીં. હવે રે હંકેલી ના નાખ્યું માળે હાજે પાછું એની ઉતાર દેહ માંથી બાપુ છે બધા ગોદડા. એ ઓ આઠ આઠ વરો એક એક ગોદડું પણ દેહ નું હતું સાહેબ, દેહ નું હતું ને દેશમાં નું હતું અને દેહ થી દેહ વાળા મોકલ્યું હતું એટલે ગોદડામાં મજા આવતી સાહેબ. ચાર દીકરીઓ વાતો કરે છે કેવું ઘર મળે ને કેવો વર મળે કેવી સાસુ મળે તો જ આવું. એટલે પેલી દીકરી આ ટૂંકમાં વાત કરું છું, આ જો અત્યારે અત્યારે જે આ ચલણ થઈ ગયા, આ જે હાવભાવ થઈ ગયા છે. ગામડામાં એક દીકરી જોવા આવતા હતા, એની બેનપણી કીર્તન જોવા આવે કે ન હોય, અરે આવે છે કે ન હોય.